앉아 마시고 라스트 출전합니다. 다음에 샷. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ગુડખર અભયારણ્યની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણાને અડીને આવેલા ગુડખર અભયારણ્યની મુલાકાત લઈ વિવિધ જૈવિકતા સભર રણ વિસ્તારની વન્યજીવ સૃષ્ટિ તેમજ રણ વ્યૂહરચનાને નિહાળી હતી. રાજ્યપાલના બજાણા ખાતે આવેલા ઇન્ટરપ્રિશન સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં તેમને વન સંરક્ષક એસ જે પંડિતે સુરેન્દ્રનગર જિલ્લાને અડીને આવેલા આ રણ વિસ્તારની ભૌગોલિક સફેદ રણમાં જોવા મળતી જૈવિકતા, અભયારણ્યમાં ગુડખર ઉપરાંત જોવા મળતા સ્થળાંતરિત પક્ષીઓ અને વસવાટ કરતા દુર્લભ પ્રજાતિના પ્રાણીઓને આ વિસ્તારના દર્શનીય સ્થળો તેમજ ઉદ્યોગના લોકજીવનથી રાજ્યપાલને માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજ્યપાલે પણ આ ઇન્ટરપ્રિટેશન સેન્ટર ખાતે મૂકવામાં આવેલી માહિતસભર ફોટોગ્રાફ્સ તેમજ વિવિધ પ્રાણી પક્ષીઓના સ્ટેચ્યુના નિદર્શનને નિહાળ્યું હતું. રાજ્યપાલે સફેદ રણમાં આવેલા ગુડખર અભયારણ્યની મુલાકાત લઈ આ અભયારણ્યમાં ગુડખરો તેમજ સ્થળાંતરિત પક્ષીઓ, ફ્લેમિંગો અને વિવિધ વન્ય જીવ સૃષ્ટિ નિહાળી આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વાઇલ્ડ એન્ડ સેન્ચ્યુરી બજાણાને જોઈ પ્રસન્નતા અનુભવું છું. વન્ય પ્રાણીઓ અને તેમાં પણ ખાસ કરીને ગુડખર વિશેની અનેક નવી જાણકારીઓ મને પ્રાપ્ત થઈ છે. આ રણ વિસ્તાર અને તેનું સૌંદર્ય તેમજ અહીં આવતા પ્રવાસી પક્ષીઓએ આ વિસ્તારનું આકર્ષણનું કેન્દ્ર છે. આ તકે રાજ્યપાલે રણ વિસ્તારમાં આવેલી ટુંડી વેન્ટલેન્ડની પણ મુલાકાત લીધી હતી, જે અભ્યાસ અર્થે આવેલા સરદાર પટેલ યુનિવર્સિટીના એરિબાસ ન્યૂ વલ્લભ વિદ્યાનગર કોલેજના વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલે વાર્તાલાપ કરી ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રકૃતિની જાળવણીના એક શુભ વિચાર સાથે કાર્ય કરવા પણ જણાવ્યું હતું. રાજ્યપાલની ગુડખર અભયારણ્યની મુલાકાત દરમિયાન ગાંધીનગર વન્ય જીવ વર્તુળ વન સંરક્ષક એસ જે પંડિતે આ રણ વિસ્તારમાં આવતા યાયાવર પક્ષીઓ એવા ફ્લેમિંગોની ગણતરી બાબતે વિસ્તૃત જાણકારી પણ આપી હતી. તેમજ ટુંડી વેલ્ટલેન્ડ ખાતે સમયાંતરે યોજાતા અભ્યાસ વર્ગમાં આવતા વનસ્પતિ પ્રાણીશાસ્ત્ર અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની તાલીમ વર્ગથી રાજ્યપાલને માહિતગાર કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રીની આ મુલાકાત દરમિયાન સુરેન્દ્રનગર અધિકારી, ગુડખર અભયારણ્ય વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમજ સકતે રન કો સમજ સકતે જૈસે હમને નેચર વો અપના ઇન્ટરપ્રિટેશન સેન્ટર દેખા.